તળાજા શહેરમાં એક એક ભિક્ષુક મૃત્યુ શિક્ષકે કાંધ આપીને માનવતા મહેકાવી કહેવાય છે કે સેવાભાવીને કોઈ ઊંચ નીચના ભેદભાવ નથી હોતા કોઈ પણ પ્રકારની જાતિનો ભેદભાવ હોતો નથી જેમાં ખાસ કરીને તળાજા શહેર તાલુકામાં સેવાભાવીઓ પડખે ઊભા રહી જતા હોય છે આવી જ ઘટના છે આજે તળાજામાં બની છે તળાજા શહેરમાં આવેલ તાલુકા પંચાયત કચેરી પાછળ રહેતા ભિક્ષુક વૃદ્ધ મહિલાનું મૃત્યુ થતાં તેઓ નિરાધાર હોય નેસિયા ગામના દિગ્વિજયસિંહ ગોહિલ ત્રાપજની એક સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે તેમને આ બાબતની જાણ થતાં તાત્કાલિક વૃદ્ધ મહિલાના નિવાસસ્થાને પહોંચી ગયા હતા અને તેઓની અંતિમ વિધિ માટેની સંપૂર્ણ તૈયારી કરી હતી અહીં તળાજાના નગરસેવકના પ્રતિનિધિ અશોક સગર સહિતના સેવાભાવી યુવાનો દોડી આવ્યા હતા અને વૃદ્ધ ભિક્ષુક મહિલાની અંતિમ યાત્રામાં જોડાયા હતા શિક્ષક દિગ્વિજયસિંહે નનામીને કાંધ આપી હતી અને કરુણ દ્રશ્યો સર્જાયા હતા જે રીતે પોતાની સગી જનેતાને કાંધ આપે અને દીકરો રડી પડે તેવા જ અહીં દ્રશ્યો સર્જાયા હતા અહીં સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે આ વૃદ્ધ મહિલાની છેલ્લા સાત વર્ષથી દિગ્વિજયસિંહ દેખભાળ રાખતા હતા અને તેમની તમામ જરૂરિયાત પૂરી પાડતા હતા અંતે બીમારી બાદ આ વૃદ્ધનું મૃત્યુ થતાં સૌ કોઈ લોકો હિબકે ચડ્યા હતા અને ખૂબ જ દુઃખ સાથે તેમની અંતિમવિધિ અશોક સગરના સાથ સહકારથી અને નગરપાલિકાના સહયોગથી અંતિમવિધિ કરવામાં આવી હતી